કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ગાયત્રી બા વાઘેલા ફરી એકવાર અમારી YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ, જેમાં પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ નંબર 15.2 એમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સમજૂતી આપણે મેળવી. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે નિવસન તંત્રના જે ઘટકો છે એ ઘટકોની જે જાણકારી છે એ મેળવીશું. એ પછી આપણે આહાર શૃંખલા અને આહાર જાળ વિશેની ચર્ચા કરીશું. તો આ વિડીયોની માહિતી મેળવીએ એ પહેલા, જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર નવા છે અને જેમણે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તેવા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તેઓ વિડીયોને લાઈક કરે, શેર કરે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરે, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન એમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં થોડી ઘણી માહિતી ઉત્પાદકો ઉપભોગ્યો વિશે મેળવી ગયા કે ઉત્પાદકો શું કરે છે અને એમનું કાર્ય શું છે, એ સિવાય ઉપભોગ્યો શું કરે છે અને એમનું કાર્ય શું છે. એના પહેલાના વિડીયો, સૌથી પહેલા આપણે વિડીયો લેક્ચરમાં જોઈ ગયા કે નિવસન તંત્રમાં બે પ્રકારના ઘટકો હોય છે, એક જૈવિક ઘટકો અને બીજા અજૈવિક ઘટકો. આ બંને ઘટકો વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય છે અને એના દ્વારા જે પ્રણાલી રચાય છે એ પ્રણાલી એટલે કે તંત્રને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા આપણે નિવસન તંત્રના જૈવિક ઘટકોની વાત કરવાની છે. નિવસન તંત્રના જે જૈવિક ઘટકો છે, આ જૈવિક ઘટકો એટલે બધા જ સજીવો. આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય, તો મનુષ્ય થી માંડી એટલે કે વનસ્પતિ સહિત, વનસ્પતિ થી માંડીને મનુષ્ય એટલે કે માનવ સહિતના બધા જ પ્રાણીઓ જે સજીવો છે એનો સમાવેશ આપણે નિવસન તંત્રના જૈવિક ઘટકો તરીકે કરી શકીએ, કે જેમાં જીવ છે એવા બધા સજીવો એટલે નિવસન તંત્રના જૈવિક ઘટકો. આ જૈવિક ઘટકોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અહીંયા લખ્યું છે કે નિવસન તંત્રના બધા સજીવો એ જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. એટલે જૈવિક ઘટકો નિવસન તંત્રના બધા જ સજીવ ઘટકો છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે છે, બધા સજીવો એટલે કે વનસ્પતિથી માંડીને માનવ સહિતના, એમાં સૂક્ષ્મ જીવજંતુઓ પણ આવી જાય, માનવ સહિતના બધા જ પ્રાણીઓ એટલે નિવસન તંત્રના જૈવિક ઘટકો, એવું આપણે અહીંયા કહી શકીએ. અહીંયા આપણે સૌથી પહેલા વાત કરવાની છે એ જૈવિક ઘટકોમાં આપણે ઉત્પાદકોની વાત કરીએ. પ્રાણીઓ આપણે વાત કરીએ કે સજીવો આવી જાય, તો હવે એ સજીવોના પણ ત્રણ ભાગ પડે છે, ઉત્પાદકો, ઉપભોગ્યો અને વિઘટકો. સૌથી પહેલા ઉત્પાદકોની વાત કરીએ. આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં ઉત્પાદકોની વ્યાખ્યા જાણી ગયા, ફરીથી આપણે એને રિપીટ કરી લઈએ કે ઉત્પાદકો એટલે શું. તો એવા સજીવો કે જેઓ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એટલે કે જેમનામાં ક્લોરોફિલ રહેલું છે, આપણે ખબર છે કે બધા જ પ્રકારની લીલી વનસ્પતિ છે એમાં ક્લોરોફિલ રહેલું હોય છે, ક્લોરોફિલ નામનું તત્વ રહેલું હોય છે. તો આ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની મદદથી આવા જે સજીવો છે એ સજીવો અકાર્બનિક પદાર્થોનું કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે, એટલે કે શું કરે છે, સ્ટાર્ચ અને શર્કરાનું નિર્માણ કરે છે. અને એ એટલે કે આવા સંયોજનોનું નિર્માણ કરે છે. આ સંયોજનોનું નિર્માણ કરતા જેટલા પણ સજીવો છે એટલે કે પોતાની જાતે સ્વયંપોષી સજીવો છે, બરોબર, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતે જાતે પોષણ મેળવે છે, એવા જે સજીવો છે એ સજીવોને આપણે ઉત્પાદકો તરીકે ગણી શકીએ, અથવા તો એમ કહી શકીએ આવા જે સજીવો છે એ ઉત્પાદકો કહેવાય છે. અહીંયા આપણે એના ઉદાહરણ પણ આપેલા છે કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એવા બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જાતે કરે છે, એ પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, એવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ, તમે સરોવર અને તળાવમાં જોયું હશે કે ઘણા બધા પ્રકારની લીલ હોય છે કે જે પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, સ્વયંપોષી છે એવી લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ, આ ત્રણે ત્રણ એ ઉત્પાદકોના ઉત્તમ ઉદાહરણ છે, ઉત્પાદકો કહેવાય છે. આવા જે સજીવો છે એ ઉત્પાદકો તરીકેનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે ઉત્પાદકોનો અર્થ સમજ્યા અને એના ઉદાહરણ પણ જોયા. હવે એના પછી બીજું છે ઉપભોગ્યો. નિવસન તંત્રના જે જૈવિક ઘટકો છે એના બધા સજીવોમાં બીજામાં આવે છે ઉપભોગ્યો. ઉપભોગ્યો એટલે શું? તો જે ઉપભોગ કરે છે, ઉપભોગ
આપણે જોયું ને કે ઉત્પાદકો શું કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, સ્ટાર્ચ અને શર્કરાનું નિર્માણ કરે છે। તો આ સ્ટાર્ચ અને શર્કરાનું જે નિર્માણ કરે છે એ અન્ય સજીવો માટે શું કરે છે, પોષણ પૂરું પાડે છે। તો ઉત્પાદકોએ તૈયાર કરેલો જે ખોરાક છે એ ખોરાક પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે, કાં તો એને પ્રત્યક્ષ ખાય કાં તો પરોક્ષ ખાય। અલગ દાખલા તરીકે આપણે મનુષ્યની વાત કરીએ, આપણે શું કરીએ છીએ, ખેતરમાંથી લાવીએ છીએ, અનાજ ઉગાડ્યું હોય ખેતરમાંથી લાવીએ છીએ, પછી ઘઉં હોય તો ઘઉંને શું કરીએ છીએ, દળાવીએ છીએ, પછી એમાંથી રોટલી બનાવીને ખાઈએ છીએ। એ જ એની જગ્યાએ આપણે પ્રાણીઓની વાત કરીએ, દાખલા તરીકે હરણ જેવા જે પ્રાણીઓ છે શું કરે છે, એ ઘાસ ખાય છે। એ જ રીતે ગાય છે એવા પ્રાણીઓ શું કરે છે, તો ઘાસ ખાય છે, તો ડાયરેક્ટ એ લીલી વનસ્પતિને ખાય છે। તો અહીંયા ઉત્પાદકોએ તૈયાર કરેલ જે ખોરાક છે એનું પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વહન કરે છે, ખાય છે, ઉપયોગ કરે છે, ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે અને પોષણ મેળવે છે, એમાંથી પોષણ મેળવે છે। ઉત્પાદકોએ તૈયાર કરેલ ખોરાકમાંથી જે સજીવો પોષણ મેળવે છે એવા સજીવોને ઉપભોગ્યો તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા ઉપભોગ્યોના ચાર ચરણ આપેલા છે, ચાર તબક્કામાં ઉપભોગ્યોને વહેંચવામાં આવે છે। સૌથી પહેલા તૃણાહારી, મેં વાત કરી કે ડાયરેક્ટ જે શું કરે છે, તૃણ માત્ર ને માત્ર લીલી વનસ્પતિ જેવી જેવો જે ખોરાક છે એના પર આધાર રાખે છે એવા તૃણાહારી પ્રાણીઓ। બીજું છે માંસાહારી પ્રાણીઓ જે અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। ત્રીજું છે સીજ સર્વાહારી, સર્વાહારી એટલે ઘાલીલી વનસ્પતિ પણ ખાય અને માંસ પણ ખાય, એટલે માંસનો પણ આહાર તરીકે ઉપયોગ કરે આવા જે પ્રાણીઓ છે એને સર્વાહારી પ્રાણીઓ કહે છે, જેમાં મનુષ્ય ને વંદો આ બંને સજીવો એવા છે કે જેઓ સર્વાહારી કહેવાય છે, જે વનસ્પતિ પણ ખાય છે અને માંસનો ઉપયોગ પણ ખોરાક તરીકે કરે છે અને એમાંથી પોષણ મેળવે છે। પરોપજીવીઓ, પરોપજીવી એટલે એવા સજીવો જે અન્ય સજીવો હોય, યજમાન સજીવ શરીર હોય એમાંથી જે પ્રવાહી પોષકો છે, પ્રવાહી પોષકોનું સીધું જ વહન કરી લે છે, એટલે કે શરીરે ચોંટે અને એમાંથી લોહી ચૂસી લે એવા જે સજીવો છે એમને પરોપજીવીઓ કહેવામાં આવે છે। આવા પરોપજીવીઓ પણ ઉપભોગી કહેવાય છે, જેમાં પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ આ ત્રણ સજીવો એવા છે જે અન્ય સજીવોના એમ કહેવાય કે શરીરમાંથી પોષક દ્રવ્યોનું સીધે સીધું વહન કરી લે છે। તો આ થયા ઉપભોગ્યો, નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, પછી બીજો નંબર આવે છે ઉપભોગ્યોનો, એના પછી ત્રીજો નંબર છે વિઘટકો। વિઘટકો એટલે શું, તો કે છે જે જટિલ કાર્બનિક પદાર્થો હોય એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે। દાખલા તરીકે કોઈ તમે જોવો છો કે રસ્તા પર જતા ક્યાંક કૂતરું મરેલું હોય, બરાબર, ક્યાંક કોઈ નાનું પક્ષી મરેલું હોય, કોઈ બીજું પ્રાણી મરેલું હોય અને થોડા દિવસ પછી તમે જો કે એક્સિડન્ટમાં મરી ગયું હોય અને થોડા દિવસ પછી તમે જોવો ને કે ધીરે 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 એ જે પ્રાણી છે એ પ્રાણીના અવશેષો તમને ત્યાં જોવા મળતા નથી, તો એ શું થયું છે, તો એ સજીવ એટલે કે જે પ્રાણી છે એના મૃત અવશેષોનું વિઘટન થયું અને વિઘટન દ્વારા એના જે અવશેષો છે એ જમીનમાં ભળી ગયા। તો આ કાર્ય કોણ કરે છે, તો આ વિઘટકો, કેટલીક બેક્ટેરિયા, કેટલાક બેક્ટેરિયા અને ફૂગ આવા જે સજીવો છે એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર એટલે કે વિઘટન કરી દે છે અને આવા પદાર્થોને જમીનમાં ભેળવી દે છે। તો એવા જે સજીવો છે એમને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે। નિવસન તંત્રમાં ઉત્પાદકો, ઉપભોગ્યો અને આ જે વિઘટકો છે એમની મહત્વની ભૂમિકા હોય છે। એના પછી આપણે જે મહત્વનો મુદ્દો જોવાનો છે આ વિડીયોમાં એ છે આહાર શૃંખલા તેમજ આહાર જાળ, એને આપણે પોષણ શૃંખલા અથવા તો પોષક જાળ અથવા તો પોષણ જાળ પણ કહી શકીએ। એની આપણે વાત કરીએ તો આપણે નિવસન તંત્રમાં જોયું, આપણે એક નાનું માછલી ઘર બનાવવાની જે પ્રવૃત્તિ જોઈ એમાં આપણે પણ જોયું કે આપણે માછલી ઘર બનાવવા માટે માછલી ઘરની અંદર પાણી ઉમેર્યું, નાની માછલીઓ ઉમેરી, જલજ વનસ્પતિ ઉમેરી, સાથે સાથે માછલીને ખાવા માટેનો ખોરાક પણ આપણે ઉમેરતા હતા, બીજા જલીય પ્રાણીઓ, નાના પ્રાણીઓ પણ ઉમેર્યા। આવું આપણે શા માટે કર્યું, કારણ કે આપણને ખબર છે કે એટલી માછલી ઉમેરવાથી નિવસન તંત્ર બની જતું નથી, ભલે ને એ માનવસર્જિત નિવસન તંત્ર હોય। તો અહીંયા આપણે મોટા નિવસન તંત્રની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ
કે નિવસન તંત્રના દરેક સજીવો એટલે કે જે જૈવિક ઘટકો છે, જૈવિક ઘટકોના બધા જ જે સજીવો છે એ સજીવો પોષણ મેળવવા માટે બીજા સજીવ પર આધાર રાખતા હોય છે અને નિવસન તંત્રની રચના આજ પોષણ સ્તરને આધારે થયેલી હોય છે. એટલે કે એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે શું કરે છે, ઉપયોગ કરે છે અને એ જ રીતે શું કરે છે, એમાંથી પોષણ મેળવે છે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની આ જે શૃંખલા છે, જુદા જુદા જૈવિક સ્તરો પર કે જો ઉત્પાદકો છે તો સૂર્યપ્રકાશમાંથી પોષણ મેળવે છે, એ સિવાય બીજા ઉપભોગ્યો છે તો કે ઉત્પાદકોમાંથી શું મેળવે છે, પોષણ મેળવે છે. આ રીતે જુદા જુદા સજીવો છે એ અલગ અલગ વિવિધ જૈવિક સ્તરો પર એક આહાર શૃંખલાની શું કરે છે, રચના કરે છે. ફૂડ ચેઇન, જેને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એને કહેવામાં આવે છે ફૂડ ચેઇન, એનું શું કરે છે, નિર્માણ કરે છે. આ જે આહાર શૃંખલા છે સામાન્ય રીતે ત્રણ અથવા તો ચાર ચરણની હોય છે. હવે અહીંયા આપણે વાત કરીશું પોષક સ્તરોની, કે કઈ રીતે ઉત્પાદકો છે કે ઉપભોગ્યો છે કે દ્વિતીય કે તૃતીય કક્ષાના જે ઉપભોગ્યો છે પોષણ કઈ રીતે મેળવે છે. આપણે વાત કરીને કે ઉત્પાદકો છે, અહીંયા પોષક સ્તરોની આપણે સૌથી પહેલા વાત કરી લઈએ, પછી આપણે કુદરતમાં જે આહાર શૃંખલા છે એની વાત કરીશું. ઉત્પાદકો, તો આપણે વાત કરી કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે વનસ્પતિ છે, મોટાભાગની જે વનસ્પતિ છે એમાં ક્લોરોફિલ રહેલું હોય છે અને આ વનસ્પતિ શું કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવી લે છે, સ્વયંપોષી કહેવાય છે. તો આ ઉત્પાદકો મેઇન જે નીચે સૌથી નીચેના સ્તરનું જે સજીવ છે, નિવસન તંત્રમાં સૌથી વધારે પોષક સ્તર ક્યાં જોવા મળે, પોષક સ્તરનો વધારે જથ્થો ક્યાં જોવા મળશે, તો કે છે ઉત્પાદકોમાં. અને એટલા જ માટે આપણે ભણવામાં પણ આવે છે, નાના ધોરણમાં આપણે ભણી ગયા છે કે લીલી વનસ્પતિ વધારે ખાઓ તો તમને શું મળે, પોષણ સારું મળે. તો ઉત્પાદકો છે એ શું કહેવાય છે, પ્રથમ પોષક સ્તરનું ચરણ કહેવાય છે, પહેલો તબક્કો આ છે સૌથી વધારે. અને આપણે આગળ પણ જોઈ ગયા કે સૌથી વધારે તમે મહત્વ કયા જૂથને આપશો, તો કે આ જે ઉત્પાદકોનો સમૂહ છે એનું જૂથ છે એને આપણે સૌથી વધારે મહત્વ આપીશું. પછી જે પ્રાથમિક ઉપભોગ્યો કે જેઓ શું કરે છે, માત્ર ને માત્ર આ જે ઉત્પાદકો છે એના પર આધાર રાખે છે અને એ રીતે પોષણ મેળવે છે. દ્વિતીય ઉપભોગ્યોની વાત કરીએ તો આ દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો શું કરે છે, તો માત્ર તૃણાહારી પ્રાણીઓને ખાય છે, એ અન્ય માંસાહારી પ્રાણીઓને ના ખાય, ખાલી જે ઘાસ ખાતા હોય, દાખલા તરીકે હરણ જેવા પ્રાણીઓ હોય, ગાય જેવા પ્રાણીઓ હોય, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તો એ છે દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો. તૃતીય કક્ષાના ઉપભોગ્યોની વાત કરીએ તો એવા ઉપભોગ્યો કે શું કરે કે એક બાજુ એ તૃતીય કક્ષ દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો એટલે કે તૃણાહારી પ્રાણીઓ જે ખાતા હોય એવા એવા હરણ તૃણાહારી પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે, બીજી બાજુ એ માંસાહારી પ્રાણીઓનું પણ માંસ ખાય, તો એ તૃતીય કક્ષાના શું કહેવાય છે, ઉપભોગ્યો કહેવાય છે. હવે અહીંયા શું થાય કે જ્યાં આ તૃણાહારી પ્રાણી પ્રાથમિક ઉપભોગ્યની વાત કરીએ તો અહીંયાથી અહીંયા પોષક સ્તરનું પ્રમાણ છે થોડું વધારે હોય, પણ જેમ 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 આપણે આગળ જતા જઈએ, જે ચોથા કક્ષા ચોથી કક્ષાએ જઈએ ત્યાં પોષક સ્તરનું પ્રમાણ કેવું જાય, ઘટતું જાય, ઓછું થતું જાય. કારણ કે અહીંયા ઉત્પાદકો દ્વારા જે ઊર્જા સારું તો કે છે જે રાસાયણિક ઊર્જાનું નિર્માણ થયું છે એ રાસાયણિક ઊર્જા આ જે પ્રાથમિક કક્ષાના ઉપયોગીઓ છે એમને મળે વધારે, એના પછી આનો જે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને મળે, કારણ કે બધી જ રાસાયણિક ઊર્જા આપણા શરીરમાં સમાતી નથી, ઘણી બધી રાસાયણિક ઊર્જા શું થઈ જાય છે, કુદરતમાં વ્યય થઈ જાય છે અને એના કારણે જે છેલ્લે ચોથી કક્ષાએ જે પ્રાણીઓ આવે છે એમાં પોષક સ્તરોનું પ્રમાણ શું જોવા મળે છે, ઘટતું જોવા મળે છે. તો આ રીતે પોષક સ્તરનું નિર્માણ થયેલું જોવા મળે છે નિવસન તંત્રમાં. અહીંયા આપણે વાત કરીએ કુદરતમાં આહાર શૃંખલા, પોષક શૃંખલા, તમારા પાઠ્યપુસ્તકમાં પણ વિવિધ એમ કહેવાય કે પ્રાણીઓની આકૃતિ દ્વારા આહાર શૃંખલાનું નિર્માણ કરેલું છે. અહીંયા આપણે શબ્દો દ્વારા સમજીએ, એ જે ચિત્રો છે એને આપણે અહીંયા શબ્દો દ્વારા સમજીએ કે જંગલમાં આહાર શૃંખલા કેવી રીતે રચાય છે. તો આપણે કહેવાય છે કે જંગલમાં વનસ્પતિ હોય તો વનસ્પતિ ઉત્પાદકો તરીકેનું કાર્ય કરે છે, એના પછી આ વનસ્પતિ હરણ જેવા જે તૃણાહારી પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે આ વનસ્પતિ એટલે હરણ જેવા પ્રાણીઓ આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે ઉપભોગ્યો કહેવાય છે પ્રથમ કક્ષાના, અને હરણ જેવા તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે વાઘ જેવા પ્રાણીઓ છે એ માંસાહારી પ્રાણીઓ એ તૃતીય કક્ષાએ આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ આહાર શૃંખલા છે એ કેવી છે, ત્રણ ચરણની છે, બરોબર. પહેલા છે ઉત્પાદકો, પછી પ્રથમ કક્ષાના ઉપભોગ્યો અને પછી દ્વિતીય કક્ષાના ઉપભોગ્યો. એના પછી આપણે તૃણભૂમિ એટલે કે ઘાસના જે જંગલો હોય છે એની વાત કરતા, એમાં પણ આપણે નાનું નાનું ઘાસ લીલી વનસ્પતિ જોઈએ છે તો એ ઉત્પાદકો તરીકેનું કાર્ય કરે છે.
હવે આવા ઘાસના જંગલોમાં તીડ જેવા તૃણાહારી પ્રાણીઓ છે જે જીવજંતુ તમે જોયા છે નામ પણ સાંભળ્યું હશે એનો એ આવા જે તૃણાહારી જે તીડ જેવા જીવજંતુઓ છે સૂક્ષ્મ જીવો છે એ આવી વનસ્પતિને ખાય છે એટલે પહેલું ઉત્પાદક વનસ્પતિ છે બરાબર પછી જે ઉપભોગીઓમાં તીડ જેવા તૃણાહારી પ્રાણીઓ હવે દેડકા જેવા જે સજીવો છે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા સાપ જેવા નાના પ્રાણીઓ અને પછી સમડી જેવા જે પક્ષીઓ છે મોટા પક્ષીઓ એ પક્ષીઓ સાપ જેવા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે તૃણ ભૂમિમાં વનસ્પતિ એટલે કે ઉત્પાદકો પછી પ્રથમ કક્ષાના ઉપભોગીઓ દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ તૃતીય કક્ષાના ઉપભોગીઓ અને ચોથી કક્ષાના ઉપભોગીઓ એટલે કે ચાર ચરણની આ શૃંખલામાં આપણને ચાર તબક્કા જોવા મળે છે અને આપણે સી એટલે કે તળાવની વાત કરીએ તો તળાવમાં આપણે વાત કરી હતી અગાઉને જે પ્રવૃત્તિ નંબર 15.1 માં આપણે જે માછલી ઘરની વાત કરી એને સંલગ્ન આપણે એક તળાવનો પ્રશ્ન પણ સોલ્વ કર્યો હતો બરાબર તો એમાં જલજ વનસ્પતિ જોવા મળે છે તમે જુઓ છો કે તળાવમાં કરચલા અને વીછી જેવા નાના સૂક્ષ્મ જીવો પણ જોવા મળે છે એ જે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ કે જેઓ આ જલજ વનસ્પતિ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એમાંથી પોષણ મેળવે છે એ સિવાય આ કરચલા અને વીછી જેવા જે નાના સૂક્ષ્મ જીવો છે તળાવમાં રહેલી માછલીઓ છે એનો ખોરાક આ એમ કે આ માછલીઓ છે એ કરચલા અને વીછી જેવા જે જીવજંતુઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ સિવાય મોટી માછલીઓ છે એ મોટી માછલીઓ અન્ય નાની માછલીઓને ખાય છે અને આવી માછલીઓ છે એમને કોણ ખાય છે તો બગલા જેવા જે તળાવમાં જોવા મળતા અન્ય સજીવો ખાતા હોય છે અને એમાંથી પોષણ મેળવતા હોય છે તો આ રીતે કુદરતમાં આહાર શૃંખલા તમારા પાઠ્યપુસ્તકમાં સરસ રીતે ચિત્ર સાથે આખી આહાર શૃંખલા કુદરતમાં આહાર શૃંખલા એનું સરસ ચિત્ર આપેલું છે તમે જોઈને આની એમ કહેવાય કે સમજૂતી મેળવી શકો